विषय छे कम्प्यूटर परिचय धोरण त्रण एमा पाठे कम्प्यूटर शू छे तो आपणे कम्प्यूटर शू छे तेना विषे शीख्या बराबर तेमा शू आवे कीबोर्ड माउस प्रिंटर बराबर वगैरे नो उपयोग पण आपणे केवी रीते थाय ए पण शीख्या હવે આપણે છે સ્વાધ્યાય સ્વાધ્યાયમાં એક પહેલી ખાલી જગ્યા છે જો કે ખાલી જગ્યાથી કર્સરની ડાબી બાજુનો અક્ષર ઘૂસે છે તો આપણે કીબોર્ડ આખું સમજાવી દઉં બરાબર એમાં આપણે જોઈએ કે ડાબી બાજુનો અક્ષર કઈ કી ઘૂસે છે તો આવશે શું આવશે એમાં બેક સ્પેસ શું આવશે બેક સ્પેસ उपयोग करी वारंवार एनो तो एक ही कई आपसे बैक स्पेस बराबर डाबी बाजू नो अक्षर कौन पूछे बैक स्पेस आगे के खाली जगह वीडियो तरीके पण ओळखाय छे वीडियो तरीके कोण ओळखाय छे आपणे जोयुं કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તો વિડિયો તરીકે એમાં શું આવશે મોનિટર શું આવશે મોનિટર આગળ કર્સરને એક લીટી ઉપર કે નીચે તથા લીટી પર ડાબે કે જમણે ખસેડવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો આપણે જોઈએ કે કીબોર્ડ પર ચાર કર્સર કી આપેલી છે આ રીતે એરો વાળી જો આપણે જોયું આ રીતે એરો છે ને કર્સર ઉપર તો આ ચાર શું કહેવાય કર્સર કી શું કહેવાય કર્સર કી લેફ્ટ રાઈટ અપ અને ડાઉન એટલે કે ડાબી અને જમણી બાજુ ઉપર અને નીચે બાજુ જવા માટે તો આ ચાર કી કઈ કહેવાશે કર્સર કી કઈ કી કર્સર ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ પણ કહે છે તો કમ્પ્યુટરનું મગજ કોણ છે સીપીયુ શું છે સીપીયુ માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો આપણું માઉસનું બટન છે એને દબાવીને છોડી દો તે ક્રિયાને શું કહેવાય ક્લિકિંગ શું કહેવાય ક્લિકિંગ દબાવીને છોડી દો છ અક્ષરોને કેપિટલ ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો જો આપણે અક્ષર કે પહેલી અને બીજી એબીસીડીમાં લખવા માટે એક કી આપેલી હોય છે કીબોર્ડ ઉપર તો એ કી કઈ છે કેપ્સ લોક કઈ કી કેપ્સ લોક કે જેના દ્વારા આપણે પહેલી અને બીજી એબીસીડીમાં લખી શકીએ કેપ્સ લોક કી હવે આગળ છે કે કાગળ ઉપર છાપવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો કાગળ ઉપર છાપવા માટે કઈ કીનો ઉપયોગ શું આવશે કાગળ ઉપર છાપવા માટે શેનો ઉપયોગ થશે પ્રિન્ટર આપણે જોયું ને પ્રિન્ટર કે આપણું મોનિટર ઉપર જે આઉટપુટ છે તેને છાપવા માટે શેનો ઉપયોગ થશે પ્રિન્ટર એટલે કે કાગળ ઉપર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે અક્ષરો અથવા શબ્દ
નો ઉપયોગ થાય છે. નો ખાલી જગ્યાએ નિર્દેશ કરવા માટેનું સાધન છે નિર્દેશ. એટલે કે અત્યારે આપણે આ જગ્યાએ છીએ એનો નિર્દેશ કોણ કરે છે? માઉસ. કોણ? માઉસ. આમાં શું આવશે? માઉસ. હવે જો નવી લીટી પર જવા માટે કઈ નો ઉપયોગ થાય છે? તો જો નવી લીટી પર આપણે એક લીટી આપણી ભરેલી છે અને આપણે બીજી લીટી પર જવું છે તો આપણે કઈ કી આવશે? એન્ટર કી. કઈ કી? એન્ટર કી નો ઉપયોગ થાય છે. આગળ કર્સરની જમણી બાજુના અક્ષરને ખાલી જગ્યા કી પૂછે છે. તો જો આપણે જોઈએ કે ડાબી બાજુ પર પૂછશે અક્ષર બેક સ્પેસ, તો અહીંયા શું આવશે? જમણી બાજુના અક્ષરને પૂછે છે તો અહીંયા શું આવશે? ડિલીટ. શું આવશે? ડિલીટ. Thank you.